ઘરે બાળકોને એકલા મૂકીને જતા માતા પિતા માટે એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો. રમતા રમતા બાળકે ગેસની પાઇપ ખેંચતા બની દુર્ઘટના. 4 વર્ષના બાળકે રમતા રમતા ગેસની પાઇપ ખેંચી અને 6 વર્ષની બહેને લાઇટર સળગાવતા બંને દાજા. બાળકોને દાજેલા જોઈ માતા બચાવવા જતા તે પણ દાજી ગઈ. વડોદરાના શિયાબાગ વિસ્તારની આ દુઃખદ ઘટના છે. વડોદરા શહેરના શિયાબાગ કુંભારવાડા વિસ્તારમાં ગેસ લીકેજમાંથી આગ લાગતા ધાજા અને તેઓને તાત્કાલિક SHG હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર અર્થે વડોદરા શહેરના સલાટવાડા ખાતેની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઘરે બાળકને એકલા મૂકીને જતા માતા પિતા માટે આ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો. ઘરે રમતા રમતા બાળકે ગેસની પાઇપ ખેંચતા આ દુર્ઘટના બની હતી. 4 વર્ષના બાળકે રમતા રમતા ગેસની પાઇપ ખેંચી અને 6 વર્ષની તેની બહેને લાઇટર સળગાવતા બંને ધાજ્યા હતા. બાળકોને ધાજેલા જોઈ માતા બચાવવા જતા માતા પણ ધાજી હતી. આથી વડોદરાના શિયાબાગ વિસ્તારની આ ઘટના બની હતી. તેઓને રેશનકાર્ડમાં નામ પણ ન હતા અને આધાર કાર્ડ પણ ન હતા. ત્યારે વડોદરાના જાગૃત નગરસેવક જાગૃતિ કાકાની મહેનતથી દરેક વસ્તુ તાત્કાલિક કરાવડાવી તેઓને તાત્કાલિક સારવાર મળે તેવા પ્રયત્નો પણ કરવામાં આવ્યા હતા. હાલ ત્રણેયની તબિયત સુધારા પર છે. અમારે ત્યાં મારા ભાભી થાય છે. ભાભીના ભાઈના 2 છોકરા છે, એક બાબો છે, એક બેબી છે. હવે નાના છે, નાદાન બુદ્ધિના છે, તો હાથમાં જે સિગરેટ ચલાવવાનું લાઇટર હોય ને તે રમતા હતા અને એમાંથી કંઈ ગેસની પાઇપમાં થોડું લીકેજ હતું. એ હિસાબથી છોકરાઓને ખબર નથી પડી અને મમ્મી એના મમ્મી છે તે થોડા સૂઈ રહ્યા હતા, આરામ કરતા, કેમ કે રાતે પણ જોબ કરે, સવારે પણ ઘર કામ કરે એટલે થાકી ગયા હતા બેન. અને છોકરાઓ રમતમાં કંઈ પાઇપનું લીકેજ હતું અને લાઇટર છે ને છોકરીના હાથમાં હતું, તો કંઈ આમ કંઈ બટન દબાવી ને એમાં થોડુંક આવું થઈ ગયો બનાવ. પરમ દિવસે શિયાબાગની અંદર ગેસનો બોટલ એ છોકરાઓએ પાઇપ ખેંચતા લીક થયો ને બ્લાસ્ટ થયો. એમાં બંને છોકરાઓ અને એની મમ્મી બચાવવા જતા એની મમ્મી ત્રણેય જણા ખૂબ ગંભીર રીતે દાજ્યા હતા. SHG લઈ ગયા અને ત્યાંથી પછી અહીંયા આગળ એ પ્રાઇવેટ હોસ્પિટલમાં રહીને આવ્યા છે. એમની પાસે આયુષ્યમાન કાર્ડ પણ નહોતું એટલે ગઈકાલે એમનું રેશનકાર્ડમાં નામ પણ નહોતા એટલે નામ એન્ટર કરાવ્યા, આવકનો દાખલો કરાવ્યો. આધાર કાર્ડ નાના છોકરાનું નહોતું તો કમિશનર સાહેબને રજૂઆત કરતાં કમિશનર સાહેબે તાત્કાલિક જ આધાર કાર્ડ માટે સમીકભાઈ જોશીને હોસ્પિટલમાં મોકલ્યા. રાત્રે આધાર કાર્ડની પણ પ્રક્રિયા પૂરી કરી છે. અપ્રુવલ હવે આયુષ્યમાન કાર્ડ અને આધાર કાર્ડ બંનેનું અપ્રુવલ આવે એની રાહ જોવાઈ રહી છે. અત્યારે તબિયત કેવી છે? અત્યારે બંને ત્રણેયની તબિયત સારી છે, પણ હજુ જેમ જેમ સોજો ઉતરે એના ઉપર ખબર પડે કે તબિયત કેવી છે.